પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. ડભોઈ નગરપાલિકાના મહિલા પ્રમુખ તરીકે કાજલબેન સંજયભાઈ દુલાનીની વરણી કરવામાં આવી છે. ડભોઈ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ડભોઈ સેવા સદન નાયબ કલેક્ટરની આગેવાનીમાં યોજાઈ હતી. ડભોઈ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી 21 સીટ સાથે બહુમતી મેળવી હતી. કોંગ્રેસ પાર્ટી 24 સીટ મેળવી વિરોધ પક્ષની ભૂમિકામાં બેઠું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધ કવર મેન્ડેટમાં પક્ષના વ્હીપ સાથે પ્રમુખ તરીકે કાજલબેન સંજયભાઈ દુલાણી, ઉપપ્રમુખ તરીકે મિતેશ પટેલનું નામ રાખતા સર્વસંમતિથી 21 વોટ સાથે કાજલબેનને પ્રમુખ અને મિતેશભાઈ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા. કાજલબેન દુલાણી ડભોઈના ઇતિહાસમાં સિંધી સમાજમાંથી પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે. સમસ્ત સિંધી સમાજ દ્વારા તેઓનું ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું. સાથે ડભોઈના ધારાસભ્યો શૈલેષ મહેતા ઉપસ્થિત રહ્યા. નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખનું અભિવાદન કરીને શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ કારોબારી કમિટીના ચેરમેન તરીકે વિશાલ શાહ, પક્ષ પ્રમુખ બીરેન શાહ, જ્યારે દંડક તરીકે મનોજકુમાર પટેલના નામ પર પક્ષ દ્વારા મોર લગાવવામાં આવી. પદનો સ્વીકાર કરીને નગરપાલિકાના પ્રાંગણમાં પ્રવેશ કરીને પ્રમુખ તેમજ ઉપપ્રમુખે કારોબારી ચેરમેન અને પોતાના પદ ગ્રહણ કર્યા. આજે નગરપાલિકાના ડભોઈના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સમિતિના ચેરમેન નેતા અને દંડકની વરણી કરવામાં ભારતીય જનતા પક્ષ તરફથી આવી છે. આ વખતે નગરમાં ભારતીય જનતા પક્ષનું પોતાનું બોર્ડ બન્યું છે અને પોતાની તાકાત પર ભારતીય જનતા પક્ષે બોર્ડ બનાવ્યું છે. ત્યારે એક સિંધી સમાજના બહેનને આ નગરની સેવા કરવાનો પહેલીવાર તક મળી છે અને તમામ વિસ્તારને સાંકળી લેવા માટે વોર્ડ નંબર 1માંથી પક્ષના નેતા તરીકે બીરેનભાઈ શાહ, 2માંથી દંડક તરીકે મનોજભાઈ પટેલ, વોર્ડ નંબર 7માંથી કારોબારી ચેરમેન, 8માંથી નગરના પ્રમુખ અને વોર્ડ નંબર 9માંથી નગરના ઉપપ્રમુખ, એમ 5 વોર્ડ કે જ્યાં અમારી સંપૂર્ણ બહુમતી આવી છે એ વોર્ડોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હજુ જે બાકી રહી ગયા છે એમને જે સમિતિઓ છે મહત્ત્વની એમાં સ્થાન આપવામાં આવશે અને આ 2.5 વર્ષ માટે આ નિમણૂક કરવામાં આવી છે. જે લાયક હોવા છતાં બાકી રહ્યા છે એ લોકોને આગામી 2.5 વર્ષમાં ચાન્સ આપવામાં આવશે. ભારતીય જનતા પક્ષનો જે સિદ્ધાંત છે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, સૌના સાથ સહકારથી ડભોઈ નગરનો વિકાસ કરવામાં આવશે અને ડભોઈના તમામ નગરજનોને વિશ્વાસમાં લઈને ડભોઈના નગરજનોની જે આશા અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ કરવા માટેનો પ્રયાસ ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદારો કરશે અને આ નગરનો સંપૂર્ણ વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય એના માટે સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવશે. આને માટે જ્યાં જરૂર પડે સરકારમાંથી ગાંટો અમે લાવી આપીશું અને આ નગરની જે બેઝિક સમસ્યા, જે સફાઈ, ગટર અને પાણીની છે, એની પર પૂરતું ધ્યાન આપવામાં આવશે. અમે બધા એક જ સાથે છે અને અમે ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે મહિલાઓની અમારી જે બહુમતી છે એ અમે સાબિત કરીને બતાવીશું અને અમારી જે મહિલાનું એક જૂથ છે અમે સાથે રહીશું. આ સીટ અમારી પ્રમુખની, અમારી 21 મહિલાની સીટ છે, એવી રીતે અમે કામ કરી અને અમે આગળ આવીશું. ભારત માતા કી જય. ભારતીય જનતા પાર્ટીનો શું કરશો હવે તમે? અમે વિકાસ માટે કામ કરીશું. અમને મોકો આપ્યો છે તો અમે કામ કરીશું. કોઈ ફરિયાદ નહીં આપીએ. બિલાલ ભુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ.